ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ આજે આપણે જોઈશું વેવ ફંક્શન ઓફ એસપી હાઇબ્રિડ ઓર્બિટલ મતલબ કે એસ અને પીનું કોમ્બિનેશન થતું હોય તો હાઇબ્રિડાઇઝેશન કેવા પ્રકારનું અને કેવી રીતે બનશે કે એસ અને પીનું હાઈબ્રિડાઇઝેશનનું ઓર્બિટલ થતું હોય તો પહેલાં તો શું કીધું ફોલોઇંગ સ્ટેપ ઉપર આપણે જે કાલે ડિસ્કસ કર્યા હતા એ ચાર સ્ટેપ હતા એ ચાર સ્ટેપ ફોલો કરતા જાઓ એટલે ધીમે ધીમે તમને આન્સર શું મળતો જશે તમારું સ્ટેપ સોલ્યુશન થઈ જશે અને આ જે ક્વેશ્ચન છે એમાં વ્યવસ્થિત રીતે તમને આન્સર મળી જશે તો કે કઈ રીતે તો એસ નો એક ઇલેક્ટ્રોન હશે અને એક પીનો નો કેમ એક એક જ જો એસ પી ના બે ઇલેક્ટ્રોન હોત તો એસપી ટુ આવે જો વધારે હોત તો એસપી થ્રી આવે પણ અત્યારે આપણી પાસે ખાલી એસ ને ખાલી પી છે એટલે બંનેમાં કેવા છે એક એક ઇલેક્ટ્રોન છે એટલે ટૂંકમાં કુલ ટોટલ કેટલા ઇલેક્ટ્રોન થાય બે તો આપણે એટોમિક ઓર્બિટર કેટલા માટે લખશું તો કે બે માટે તો પેલા માટે સાય એસપી વન અને એના કોઓર્ડિનેશન નંબર શું આવશે એ વન ને બી વન પણ એસ અને શું છે પી ઝેડનું કોમ્બિનેશન છે એ કમ્પલસરી યાદ રાખવું પડશે બીજું છે એસપી એ શું છે એસ અને ઝેડનું કોમ્બિનેશન બીજા મોલેક્યુલ માટે બંનેની એટોમિક ઓર્બિટર લખાઈ ગઈ હવે આપણે કોઈફિશિયન્ટ શું ગોતવાના છે કોઈફિશિયન્ટ કોઈફિશિયન્ટની વેલ્યુ શું આવશે એ ગોતીને કિંમત મૂકી દીધું એટલે તમને શું મળી જશે તમારો જવાબ મળી જશે કે આમાં વેલ્યુ શું આવે એ વેલ્યુ મૂકી દો એટલે તમારો ક્વેશ્ચન પૂરો તો આપણે પહેલાં એ વન અને એ ટુની આપણને ખબર છે આગળ આપણે કીધું તું જે કોઈ પણ એટોમિક ઓર્બિટલ આપ્યું હોય એના એ વન એ ટુ એ થ્રી એ ફોર હંમેશા શું હશે બંધાને ઇક્વલ લખી દેવાના અને કેટલા છે તો કે એક અને બે તો શું આપણે કીધું તું આપણે એ વન સ્ક્વેરની વાત કરી હતી અને એ ટુ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ વન બાય ટુ સ્ક્વેરને હટાવી દો એટલે ઓટોમેટિક શું થઈ જાય વન બાય રૂટ ટુ તો એ વન અને એ ટુની વેલ્યુ આપણને મળી ગઈ રેડી મરી ગયા લો હવે આપણે શેની વેલ્યુ જોઈ છે તો કે બી વન અને બી ટુની વેલ્યુ આપણે જોઈ છે તો આપણે આવી રીતે કરી શકીએ ગોનલ અને નોર્મલાઇઝ કઈ રીતે તો કે જુઓ તમે એસપી પહેલાં માટે એનો સ્ક્વેર કરો આખોને નોર્મલાઇઝ પ્રૂવ કરવા માટે સ્ક્વેર કરો એટલે આની કિંમત મેળવવી છે આપણે એટલે આવું બધું કરી છે કારણ કે એ ને એ ટુ ની મળી ગઈ બી વન ને બી ટુની કેવી રીતે મળશે તો કે સ્ક્વેર કરો એટલે આપણે સાઈને પાછા દૂર કરવા જોઈએ તો જ કિંમત મળે તો સ્ક્વેર કરો એટલે કાઉસ આવો છૂટો પડે હવે સરખા સરખા જ્યારે હોય ત્યારે શું આવે વન વન અને જુદા જુદા હોય ત્યારે ઝીરો ઝીરો તો આ તમને નીચે કિંમત મૂકેલી પણ આપી છે કે કેવી રીતે થયું એ તો કે બંને શું છે સરખા સરખાનો જેનો સ્ક્વેર છે એના ઇઝ ઇક્વલ ટુ શું આવશે વન તો આ આખું કેવું થઈ જશે એક આ એક પણ અલગ અલગ છે એ કેવું થઈ જશે 0, તો તમને શું મળશે એ વન સ્ક્વેર પ્લસ બી વન સ્ક્વેર ઇક્વલ ટુ વન મળશે હવે એ વનની તો કિંમત આપણી પાસે વન બાય ટુ છે તો બી સ્ક્વેરની કિંમત આપણને મળી જાય વન બાય રૂટ ટુ એવી જ રીતે હજી આપણે શેની કિંમત મેળવવાની છે બી તો બી કિંમત મેળવવી હોય તો કાંઈ બી પ્લ બી વન પ્લસ બી હોત તો આપણે મેળવીએ પણ એવું કાંઈ છે નહીં તો આ બંનેનો ગુણાકાર કરો તો ગુણાકારમાં એ વન એ ટુ અને બી વનની તો કિંમત આપણી પાસે છે બી ટુની ખાલી છે નહીં તો અહીંયા એ જ કર્યું જુઓ બંનેનો ગુણાકાર કરો એટલે સિમ્પલી તમારે આગળના રૂલમાં યાદ રાખવાનું કે હંમેશા જે કોઈ હોય એ ગુણાકારમાં આવી જાય બાકી કાંઈ થાય નહીં એ વન એ ટુ બી વન બી ટુ બે છે આપણી પાસે ગુણાકારમાં આવી જાય એ કેવો આન્સર આવશે ઇઝ ઇક્વલ ટુ ઝીરો થશે તમારે વિશ્વાસ ન આવતો હોય કે આવું જ આવે તો આ બંનેમાં કિંમત મૂકો કોની તો કે અહીંયા તમારી પાસે એટોમિક ઓર્બિટલ છે એની આ કિંમત છે ને આમાં મૂકો અને પછી સિમ્પલિફાય કરો ને એટલે આવો જ આન્સર મળશે કે એ વન એ ટુ બી વન બી ટુ ટુ ઝીરો હવે એ વન એ ટુ બી વનની કિંમત છે તો આપણને બી ટુની કિંમત માઇનસ વન બાય ટુ મળે અને આપણે આગળ જે એટોમિક ઓર્બિટલ લખી હતી એમાં આપણે શું કરશું કિંમત મૂકશું તો કે એ આપણી પાસે બેય કેવા છે પ્લસ પ્લસ વન બાય વન બાય રૂટ ટુ વન બાય રૂટ ટુ એક આપણી પાસે બી વન કેવો છે પ્લસ અને બી ટુ કેવું છે માઇનસ વન બાય રૂટ ટુ તો આવી રીતે આપણે શું કરી શકીએ કિંમત ગોતી શકી ક્વેશ્ચન સોલ્વ કરી શકીએ પણ આગળના ચાર રૂલ્સ યાદ હોવા જોઈએ હવે એસ અને પીનું કોમ્બિનેશન થાય તો એસ પિરિકલ પી ડંબેલ સાકાર બંનેનું કોમ્બિનેશન થાય તો શું થશે ઓવરલેપ થઈને ડંબેલ ડબલ ડંબેલ સાકારનો શેપ મળે છે હવે એવું જ ક્વેશ્ચન પણ આપણે શું લેવાનું છે એસપી મતલબ કે કુલ ટોટલ કેટલા ઇલેક્ટ્રોન છે ત્રણ તો ત્રણ ઇલેક્ટ્રોન હશે તો આપણે એટોમિકોર બીટલ કેટલાની લખશું તો કે ત્રણની લખશું તો ત્રણ હશે તો એ વન બી વન ને સી વન એ ટુ બી ટુ સી ટુ એ ટુ એ થ્રી બી થ્રી ને સી થ્રી અને સાઈમાં કયા કયા છે કે એસ એક્સ અને ઝેડ ઈ આપણે હંમેશા યાદ રાખવાનું ઉપરનામાં શું હતું એસ ને ઝેડ જ આમાં પી એક્સ ને પી ઝેડ છે તો આવી રીતે આ લખતા તો બધાયને આવડી ગયું હજી ચાર હોત તો તો કે અહીંયા પ્લસ વધી જાત શું વધી જાત તો કે ડી વન અને સાઈ પી શું આવે તો કે વાય કારણ કે વાય જ વધ્યો ગયો એક્સ ને વાય તો આવી ગયા અને પીની કેટલી ઓર્બિટલ હોય ત્રણ એક્સ વાય ઝેડ હવે આપણે જે પહેલો રૂલ જોયો તો શું તો કે એ વન એ ટુ એ થ્રી હંમેશા શું હશે જેટલા હોય એટલા વનઅપોન એન વાળું તો કેટલા છે ત્રણ તો આપણે ત્રણ લેખાને સ્ક્વેર જવા દો એટલે વન બાય રૂટ થ્રી હવે આપણે શું જોઈએ છે બી વન બી ટુ બી થ્રી ને બી ફોર ઈ ત્રણે ત્રણ આપણે જોઈ છે તો એને શું કીધું બી વન ઝીરો છે શું કામ ઝીરો છે કેવી રીતે ખબર પડી ગઈ ડાયરેક્ટ તો કે વી એઝયુમ વન હાઇબ્રિડ ઓર્બિટર સિચ્યુએટેડ અલોંગ જેડક્સિસ આપણે કીધું તું જેડ એક્સિસ હશે કારણ કે જેડ એક્સિસ કેવા હશે તો કે જેડ એક્સિસ આમાં કન્સિડર કરવી છે તો જેડ એક્સિસ કન્સિડર કરતા હોય ત્યારે શું છે સપોઝ ઓર્બિટલ સાય વન ફ્રોમ ધીસ એઝ્યુમ વી કેન સે ધીસ હાઇબ્રિડ ઓર્બિટલ વાય કન્ટ્રીબ્યુશન ફ્રોમ જેડ પ્યોર ઓર્બિટલ એન્ડ ધ કન્ટ્રીબ્યુશન ઓફ ઝેડ ઇઝ ધ કેસ ઓફ ફિનિશ્ડ મતલબ કે આ ઓર્બિટલમાં આપણે જે પેલી લીધી છે બી વનમાં એમાં કોઈ આપણે જેડનું જ કન્ટ્રીબ્યુશન જોવા મળે છે આપણને એક્સનું કન્ટ્રીબ્યુશન જોવા મળતું નથી એટલે એક્સ ના જે કોર્ડિનેશન છે એ કેવા થઈ જશે ઝીરો તો બી વન કેવું થઈ જશે ઝીરો તો બી વન મળી ગયું હવે આપણે તરફ આટલા ગોતવાના છે તો એને સૌથી પહેલા શું લીધું સાય વન એમાં આપણે શું કર્યું અહીંયા આજે શું હતું બી વન સાય એક્સ પણ બી વન તો કેવું છે ઝીરો છે કારણ કે પી આપણે કીધું કે પેલી ઓર્બિટલ છે એક ઇલેક્ટ્રોનમાં એમાં જે છે એમાં આપણે એનું શું કરી શકીએ છીએ કે નેગ્લેક્ટ કરી શકી છીએ પીએક્સનું એને લેવાની કોઈ જરૂર રહેતી નથી તો એ લેતા નથી એટલા માટે આ ઇક્વેશન કેવું થઈ જશે આવું કંઈક મળશે તો એ વન પ્લસ સી સ્કવેર ઇઝ ઇક્વલ ટુ નોર્મલાઇઝ ફંક્શન જ્યારે આને તમે નોર્મલાઇઝ લ્યો આને લીધું નથી કંઈ કર્યું નથી એમને એમ કહી દીધું કારણ કે આગળ નોર્મલાઇઝ લીધું છે પેલા ઇક્વેશનમાં આ આખાનો સ્ક્વેર કરો સાઈ વનનો સાઈ વનનો સ્ક્વેર એટલે છેલ્લે તો શું વધશે એ વન સ્ક્વેર પ્લસ સી વન કારણ કે આગળના ઇક્વેશનમાં આગળના ક્વેશ્ચનમાં આપણે કર્યું હતું તો ઓટોમેટિક એના ઉપરથી કહી શકીએ કે એ વન સી સ્ક્વેર સી વન સ્ક્વેર પ્લસ ઇઝ ઇક્વલ ટુ શું આવશે વન જ આવશે પણ તમારે કરવું હોય તો તમે કરી શકો સાઈ સ્ક્વેર આની કિંમત મૂકો છૂટું પાડો તો આપણને શું મળશે વન હવે એ વનની કિંમત છે તો આપણને સી વનની કિંમત ટુ બાય થ્રી અને રૂટ જાય એટલે રૂટ ટુ બાય થ્રી એવી જ રીતે શું કીધું છે ઓર્થોગોનલી કન્ડિશન એ વ સાય વન અને સાય ટુને ગુણાવવાનું સાય વન અને સાય ટુને ગુણાવો તો સાઈ વન અને સાય ટુને ગુણાવો એટલે તમને ખબર જ છે કે બંને ગુણાકારમાં પ્લસ પ્લસ મળે અને નો વિશ્વાસ આવતો હોય તો કિંમત મૂકીને ગુણાવી લેજો એ વન એ ટુ બી વન બી ટુ સી વન સી ટુ હંમેશા કેવો આવશે ઝીરો તો બી વનની કિંમત આપણને ખબર છે એ વન એ ટુની ખબર છે તો આપણે ખાલી લેવાની શેની રહેશે તો કે આપણને ખાલી મળવાની શે નહીં રહે બી વનની તો ઝીરો થઈ જાય એટલે આઈ ઝીરો થઈ જાય તો સી વનની ખબર છે તો સી ટુની આપણને ઇક્વેસનની કિંમત આના ઉપરથી મળી શકે આ વેલ્યુ મૂકો એટલે તમને શું મળશે સી ટુની વેલ્યુ મળશે પણ એ પછી મૂકવાનું કીધું એવી જ રીતે સાઈ વન ઇન્ટુ સાઈ થ્રી લઈ શકો તો શું મળે એ વન એ ટુ બી વન બેને શું આવે ટૂંકમાં ડોટ કરીને પ્લસ 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 બધા જેટલા હોય એટલા તો બી વન ઝીરો આ બંને ઇક્વેશન તમને મળી ગયા હવે એ બંને ઇક્વેશન જેવા મળ્યા એની કિંમત મૂકી દો અહીંયા જુઓ આ કિંમત તમને પહેલાં ન મૂકી અહીંયા પછી મૂકીને બતાવી છે આની અહીંયા મૂકી રેડી તો કિંમત મૂકો એટલે કિંમત મૂકી તો કિંમતમાં શું મળ્યું તમને તો કે સી ટુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ વન બાય સિક્સ એવી જ રીતે એ વન એ થ્રી સી વન સી થ્રીની કિંમત મૂકો એટલે તમને સી થ્રીની મળે પછી શું કીધું હજી આપણને કોની નથી મળી તો કે બી ટુ ને બી થ્રીની મળી નથી તો નોર્મલાઇઝ કન્ડિશન શેના માટે કાઉન્ટ કરશું કેમ ખબર પડશે તો કે જેની નથી મળી એના માટે જ કાઉન્ટ કરાય ને તો કે બી ટુ માટે કાઉન્ટ કરો મતલબ કે બીજા ફંક્શન માટે કાઉન્ટ કરો તો સાઈ ટુ સ્ક્વેર કાઉન્ટ કરો એટલે તમને શું મળે બધાનો સરવાળો ઇઝ ઇક્વલ ટુ વન બધાની વેલ્યુ આપણી પાસે હે બીની એકની નથી તો બી આવી રીતે મળે હવે શેની નથી બી થ્રીની તો ગમે તેની આરે બી થ્રીને ગુણાવી દો વન આઈ રહે કે ટુ આવી રે આને ટુ આયરે ગુણાવ્યા વન આયરે ગુણાવો તો તોય ઈટ થાય સાય ટુ અને સાય થ્રી સાય ને વનને ગુણાવ્યો ને તો ઈ જ થાય આની કિંમત બધાયની છે આપણી પાસે ખાલી બી થ્રીની નથી વેલ્યુ મૂકો એટલે જવાબ તમને મળી જશે હવે એ વન બી વન એ વન એ ટુ એ થ્રી બી વન બી બી થ્રી સી વન સી સી થ્રી બધાની કિંમત જે તમને મળી હોય એ આપણે ત્રણે ત્રણ આગળ એટોમિક ઓર્બિટલ લઈ હતી એમાં મૂકી દીધો એટલે તમારો ક્વેશ્ચન પૂરો અહીંયા કેમ એક બે જ વૈધા ખબર પડી ને કારણ કે બી તો આપણી પાસે ઝીરો એટલે અહીંયા બી તો છે જ નહીં એટલે એ ઝીરો થઈ ગયું એટલે બે જ વધે હવે નીચે કોમ્બિનેશન કર્યું તો કે એ સ્પીરિકલ છે અને પી ડમ્બેલ આકાર છે કોમ્બિનેશન થઈને શું બનશે તો કે પી અને ઝેડ બે છે એટલે બે ડમ્બેલ છે આ પી એક્સ અને આ ઝેડનું વચ્ચે સેન્ટર થઈ જાય હાઇબ્રિડાઇઝેશન થઈને કેવું બનશે આવો સાહેબ મળશે લાસ્ટ ક્વેશ્ચન છે એસપી થ્રી પીઝેડ આ લખતા આવડી જાય એટલે બધું આવડી જાય રૂલ પ્રમાણે એ વન એ ટુ એ થ્રી એ ફોર હંમેશા કેવા હોય વન બાય એન તો એન મતલબ કેટલા છે આપણે એ ચાર છે તો વન બાય ફોર અને આન્સર શું આવશે વન બાય ટુ ઓલામાં ખાલી બી વન ઝીરો હતું આમાં બી વન ને સી વન બે ઝીરો હે શું કામ ઝીરો એ તો કે બી વન ને સી એટલા માટે ઝીરો છે કે એક એસ ઓર્બિટલ છે ને એક પીઝેડ છે એ બંનેની જે એક્સિસ છે એ હમે એક્સ અને વાય એક્સિસ કેવી છે તો કે એમાં કોઈ હાઈબ્રિડાઈઝેશન પાર્ટિસિપેટ કરતી નથી એટલે એ કેવું છે ઝીરો એ હંમેશા યાદ રાખવાનું કે એસપી ટુમાં બી વન ઝીરો હતું એસપી થ્રીમાં બી વન ને સી વન બે ઝીરો શું કામ કારણ કે એની જે હાઇબ્રિડાઈઝેશનની ઓર્બિટલ છે એ પાર્ટિસિપેટ કરતી નથી હવે આપણે શું લેવાનું છે તો કે બાકીનાની કિંમત મેળવવાની છે ગમે તેમ કરીને કા બેને ગુણાવો કા બેનો સ્ક્વેર કરો જો ગુણાવશો તો શું મળશે તો કે ઝીરો અને સ્ક્વેર કરશો તો શું મળશે તો કે વન સાઈ વનને વેવ ફંક્શનને આપણે શું કર્યું નોર્મલાઈઝ સાબિત કરાવવાનું છે તો મતલબ કે બંને સાઈ વનનો સ્ક્વેર કરાવો ત્યારે હંમેશા આન્સર શું આવે વન બંને સરખાને સ્ક્વેર કરો ત્યારે વન અલગ અલગને કરો ત્યારે ઝીરો કારણ કે નોર્મલાઈઝમાં વન ને ઓર્થોગોનલમાં ઝીરો એ વન અને ડી વન આનું સોલ્યુશન આમાં કિંમત મૂકીને લાવશો એટલે તમને આવું જ મળશે સો ટકાની ગેરંટી એ વનની કિંમત છે ડી વનની આપણને મળી શું મળી રૂટ થ્રી બાય ટુ તો ડી વનની મળી ગઈ હવે આપણે શું કર્યું તો કે એ ફંક્શનને ગુણાવી દો એટલે વધારેની કિંમત મળે તો કે સાય વન અને સાય ટુને ગુણાવો સાય વન અને સાય ટુ તો બંને અલગ અલગ ફંક્શન છે તો આન્સર શું આવશે ઝીરો અને શું મળશે તો કે એ વન એ ટુ બી વન બી આ બંનેને ગુણાવવાની જરૂર નથી સિમ્પલી આપણે રૂલ પ્રમાણે યાદ રાખવાનું કે બંને અલગ અલગ ફંક્શનને ગુણાવો ત્યારે હંમેશા બધાનો ગુણાકાર પ્લસ આવે છે એ વન એ ગુણાકાર પ્લસ બી વન બી ટુ સી વન સી ટુ ડી વન ડી ટુ બધા વચ્ચે પ્લસ 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 હંમેશા આવે તો બી અને સી ઝીરો છે એ વન એ ટુ ખબર છે ડી વન આગળ કિંમત મેળવી તો આપણને ડી ટુનું ઓટોમેટિક મળી જશે એવી જ રીતે શેને ગુણાવ્યા સાય વન અને સાય થ્રીને તો આવું કંઈક મળે ને વેલ્યુ મૂકો એટલે ડી થ્રી મળે પછી સાય વન અને ફોરને પછી આવું કંઈક મળે ને ડી ફોરની કિંમત આવી મળે તો એકદમ સિમ્પલ છે ખાલી કોને કોને ગુણાવવા એ તમને ખબર હોવી જોઈએ યાદ રાખવાની જરૂર નથી ગમે તેને ગુણાવો કિંમત કંઈક 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 મળતી જશે ને એ પછી ધીમે ધીમે કાં બેને ગુણાવવાના કાં એકનો સ્ક્વેર કરવાનો જેની કિંમત બાકી હોય ને અને જેની મળી ગઈ હોય ઈ બંનેનો ગુણ આવે કારણ કે મળી ગઈ હોય એની કિંમત તો તમે ઈઝીલી મૂકી શકો અને બાકી હોય એને શોધી શકો પછી આનું શું કર્યું સ્ક્વેર કર્યું તો સાઈ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ બેન્ને સરખા છે વર્ગે એટલે એક મળશે એ વન બી વન સ્ક્વેર ડી વન તો તમને નથી એની કિંમત મૂકો અને બાકીનાની બી ટુ મળશે પછી બીજાને ત્રીજાને ગુણ આવ્યા તો આવું મળશે આ મળ્યું બી થ્રીની કિંમત મળી પછી ત્રીજાને શું કર્યો સ્ક્વેર કર્યો તો આવું આખું ઇક્વેશન ત્રીજાનો સ્ક્વેર કરો એટલે આવું કાંઈક મળે અને એ તમને સી ઈ થ્રી મળ્યું એવી રીતે બધાને ગુણાવો અને બધાનો સ્ક્વેર કરો તે લાસ્ટમાં તમને બધા મળી જશે અને લાસ્ટમાં જે વેલ્યુ મળી એ વન એ ટુ એ થ્રી એ ફોર બધાની કિંમત મૂકી દો એટલે સિમ્પલી તમને ઇક્વેશનનું સોલ્યુશન થઈ જશે પણ એક વસ્તુ ખાસ સમજજો ક્યારેય ભૂલતા નહીં કયો રૂલ્સ લાગે છે તો કે પહેલાં બધા એના જેટલા ત્રણ ઓર બીટલ હોય તો સાય વન સાય ટુ અને સાય થ્રી અને ઇઝ ઇક્વલ ટુ શું આવશે પ્લસ એ વન પ્લસ બી વન પ્લસ સી વન અને પી અને એસ ક્યુ ક્યુ છે એ આપણે યાદ રાખવાનું પછી એ વન એ ટુ બી વન બી ટુ હંમે શું હશે ઇઝ ઇક્વલ ટુ વન બાય એન એટલે આ પેલું તો સોલ્યુશન થઈ ગયું એ વન એ ટુને એ થ્રી એ ફોર હુદી હોય તો એની કિંમત સિમ્પલી મળી ગઈ પછી જેની મળી ગઈ હોય એ ધારો કે આપણને વનની મળી ગઈ છે ટુની નથી મેળવી તો આપણે શું કરશું ટુની મેળવવા માટે બંનેનો ગુણાકાર કરશું તો બંનેનો ગુણાકાર કરો એટલે શું આવે બંને અલગ અલગ ફંક્શનને ગુણો બંને એક પ્લસ સોરી અલગ અલગ હોય અલગ અલગ ત્યારે હંમેશા શું આવે ઝીરો અને ઝીરો કેવું તો કે જે ફંક્શનને ગુણ આવ્યા હોય બેને વન ને ટુને ગુણ્યા આવ્યા તો હંમેશા એ વન ને એ ટુ પ્લસ બી વન ને બી ટુ પ્લસ સી વન ને સી ટુ જ મળે યાદ રાખવાની જરૂર નથી કન્ફ્યુઝ થવાની જરૂર નથી આ આવું જ મળે જે બે ફંક્શનને ગુણાવ્યું હોય ને એ બે ફંક્શનના ગુણાકાર પ્લસ બીજા બે ફંક્શન પ્લસ બીજા બે ફંક્શન હરખા હરખા ફંક્શન વન ટુ વન ટુ જ ગુણતા હોય હંમેશા ક્યારે એનું સોલ્યુશન કરવા નહીં જવાનું અને અલગ અલગને ગુણાવો તો ખાલી સાહેબ વનનો સ્ક્વેર કરો તો એમાં શું હોય કાં તો એસપી થ્રી માટે અત્યારે આપણે ખાલી કન્સિડર કરી તો ચાર ઇલેક્ટ્રોન છે તો એ વનનો સ્ક્વેર પ્લસ બી વનનો સ્ક્વેર પ્લસ સી નો સ્ક્વેર પ્લસ ડી વનનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું આવશે તો કે વન શું કામ સરખા ફંક્શનને ગુણાવી વાય તો આ બે વરુદ્ધ ફંક્શનને ગુણાવો તો જવાબ શું આવે અને સરખા ફંક્શનને ગુણાવો તો જવાબ શું આવે અને એનું સોલ્યુશન શું આવે એટલું યાદ રાખવું જરૂરી છે કારણ કે અહીંયા તમે સોલ્યુશન કરવા બેહો તો ભેગું થાય નહીં એટલે કમ્પલસરી આપણે શું કરી લેવાનું યાદ રાખી લેવાનું બાકી પાછળના ચારે ચાર ક્વેશ્ચન એકદમ ઇઝી હતા કોઈ કન્ફ્યુઝન નથી તો આજે આપણે અહીંયા ટોપિક અને ચેપ્ટર બંને પૂરું કરીશું આજે તમારો સિલેબસ પણ કેમિસ્ટ્રીનો પૂરો થાય છે ચેપ્ટરય પૂરું થઈ ગયું હવે વ્યવસ્થિત રિવિઝન કરતા જાઓ ફરીથી પણ લેક્ચર જોવો હોય તો તમે જોઈ શકો છો તો અહીંયા આપણે પૂરું કરી